ભરૂચ શહેરમાંથી લક્ઝરી બસ ચોરી તેને મોડિફાઈ કરી પોતાની માલિકીની બસનો નંબર લગાડી ફેરવવાનો કારસો રચનાર પહાજના યુવાને ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીએ એક વર્ષ પહેલા એક લક્ઝરી બસ ચોરી તેને મોડિફાઈ કરી રંગરૂપ બદલી 9 મહિના સુધી ફેરવી હોવાની કબૂલાત કરી હતી. ભરૂચ શહેરમાં સરયુ કોલોની પાસેથી ગત 8 ઓક્ટોબરની રાત્રિ એક લક્ઝરી બસની ચોરી થતાં ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી, જેના પગલે ઇન્ચાર્જ પીઆઈ એચ એન બારિયા તેમજ તેમની ટીમના હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ, પોલીસ કોન્સ્ટેબલ જશવંતભાઈ, જીતેન્દ્રભાઈ સહિતની ટીમે તસ્કરનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી. ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતા આ મામલામાં મૂળ વાગરાના પહાજ ગામનો અને હાલમાં ભરૂચના મનુભર ચોકડી પાસે સ્ટર્લિંગ પાર્ક સોસાયટી ખાતે રહેતો ફારૂક અદેસિંગ રાણાની સંડોવણી બહાર આવી હતી, જેના પગલે તેની ધરપકડ કરતા તેણે જાતે જ બસો ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેણે પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે તે લક્ઝરી બસ ચોરી કરી તેનું મોડિફિકેશન કરી પોતાની માલિકીની લક્ઝરી બસનો નંબર લગાડી ફેરવતો હતો. પોલીસની પૂછપરછમાં તેણે એક વર્ષ પહેલાની પણ લક્ઝરી બસની ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી 2 લક્ઝરી બસ રિકવર કરી હતી. ઝડપાયેલા ફારૂક અદેસિંગ રાણાએ એક વર્ષ પહેલા એક લક્ઝરી બસની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ઉપરાંત તેણે ઉમેર્યું હતું કે લક્ઝરી બસ ચોરી કરી વડોદરા લઈ જઈ તેણે બસને મોડિફાઈડ કરાવી જે બસ તેણે ભરૂચ પંથકમાં 9 મહિના સુધી ચલાવી હતી, જે બાદ બસમાં ખર્ચ વધુ આવતા ગત સપ્ટેમ્બરમાં તેણે ઉમરેઠના મકસૂદની મદદથી બાલાશિનોરના હાર્દિક પ્રજાપતિને બસ વેચી દીધી હોવાની કબૂલાત કરી હતી.